વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો યુકેના વડાપ્રધાન પણ ગુજરાત આવવાના છે। મહાનુભાવો ગુજરાતની અંદર આવી રહ્યા છે, ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે। તેમાં અમદાવાદની અંદર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરી દેવાયું છે। મહાનુભાવો ઉપર હુમલો કરવા માટે આતંકી સંગઠનો માનવ સહિત રિમોટ સંચાલિત ઉપકરણોનો ઉપયોગ કરતા હોય છે, જેની ગંભીરતાથી નોંધ લઈ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે 18 એપ્રિલના બપોરના 2 વાગ્યાથી 21 એપ્રિલના રાતના 12 વાગ્યા સુધી અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કર્યું છે, જેથી આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં રિમોટથી ઓપરેટ થતા કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાવી શકાશે નહીં। આતંકવાદી સંગઠનો અને ભાંગફોડિયા તત્વો બોમ્બ ધડાકા તેમજ હુમલા કરવા માટે ડ્રોન અને ડ્રોન જેવા રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતા ઉપકરણોનો ઉપયોગ કરતા આવ્યા છે, જેથી આ પ્રકારના ઉપકરણોનો મંજૂરી વગર ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે। પરંતુ અમદાવાદમાં 4 દિવસ માટે આવી રહેલા મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ 4 દિવસ માટે રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન, ક્વાડ ક્રોપ્સ, પાવર્ડ એરક્રાફ્ટ, માઇક્રોલાઇટ્સ એરક્રાફ્ટ તેમજ હેંગ ગ્લાઇડ્સ, પેરાગ્લાઇડ્સ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવાયો છે। તો જે રીતે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આવી રહ્યા છે 3 દિવસની મુલાકાતે, અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન પણ આવી રહ્યા છે ગુજરાત મુલાકાતે। ગુજરાતથી તેઓ ભારતના પ્રવાસની શરૂઆત કરવાના છે। આ સમયગાળા દરમિયાન હુમલાની આશંકાને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ચૂક્યા છે। સચિન, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે હવે ગુજરાતની અંદર એટલે કે અમદાવાદની અંદર ખાસ ડ્રોન નહીં ઉડાવી શકાય। બિનલ, જ્યારે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે, મોરિશિયસના વડાપ્રધાન, યુકેના વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે, અને 18 થી 21 એપ્રિલ સુધી તેઓ અમદાવાદ આવી અને જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેશે। એટલે જ્યારે આવા મહાનુભાવો ગુજરાત આવતા હોય ત્યારે સુરક્ષાની જવાબદારી જે હોય છે તે પોલીસ કમિશનરની, જે તે શહેરના વડાની રહેતી હોય છે પોલીસ અધિકારીઓની, તેને લઈને અમદાવાદમાં જ્યારે આવા મહાનુભાવો આવતા હોય ત્યારે તેમના ઉપર ડ્રોન દ્વારા હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવતી હોય છે, અને આવી આશંકા છે કે તેમની ઉપર કદાચ ડ્રોનથી હુમલો થઈ શકે, કારણ કે હવે ડ્રોન ચલાવવું એકદમ ઇઝી બની ગયું છે। તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ 18 એપ્રિલે બપોરે 2 વાગ્યાથી લઈ અને 21 એપ્રિલ રાતના 12 વાગ્યા સુધી, એટલે કે જ્યારે આ મહાનુભાવો અમદાવાદથી પરત જશે ત્યાં સુધી 21 એપ્રિલ રાતના 12 વાગ્યા સુધી નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે અમદાવાદને, એટલે કે અમદાવાદમાં ડ્રોન નહીં ઉડાડી શકાય, અને જો ઉડાડવામાં આવશે તો તેની સામે બિનલ પગલા પણ લેવામાં આવશે। જી સચિન, સમગ્ર વિગત આપવા બદલ આભાર। તો જે રીતે કહી શકાય કે નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે, કેમકે સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે પ્રવાસને લઈને સુરક્ષા પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે। બ્રિટનના વડાપ્રધાનના પ્રવાસને લઈને પણ ગુજરાતની અંદર કડક પ્રતિબંધો સાથે સુરક્ષા પર ધ્યાન પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને પણ પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે।